સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની આગેવાની હેઠળ કોરોનામાં મૃત્યુ પામેલ પરિવારજનોને 50,000ની સહાયને બદલે 4,00,000 રૂપિયાની સહાય આપવાની માંગ સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કરી પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપ્યું. પ્રાંતિજ સહિત તાલુકામાં કોરોનામાં મૃત્યુ પામેલ પરિવારોને આપવામાં આવતી 50,000ની સહાયના બદલે રૂપિયા 4,00,000ની સહાય આપવામાં આવે તે માટે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયતથી તાલુકા સેવા સદન સુધી રેલી યોજી ન્યાય આપો ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરી પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે જઈને પ્રાંતિજ મામલતદાર એસપી બગુરાને આવેદનપત્ર આપી કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારોને 4,00,000ની સહાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી અને ભાજપ સરકાર પોતાના ખોટા ખર્ચાઓ મંત્રીઓને નવીન ગાડી હેલિકોપ્ટર વગેરે બંધ કરી મૃતકોને સહાય આપવા માંગ કરી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા પ્રમુખ અમરીશ પટેલ, તાલુકા સદસ્ય રાજ પટેલ, અનિલ પટેલ, રેખાબેન સોલંકી સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ આદરણીય જગદીશભાઈ ઠાકોર અને સમગ્ર ટીમના સૂચના અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં જે કોરોનાથી મૃતક થયેલા પરિવારોને સહાય મળે એ માટે આજે અમે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી છે કે જે કોરોનામાં જે મૃતક પરિવારો થયા એમને જે એપિડેમિક એક્ટ મુજબ 4,00,000ની સહાય મળવી જોઈએ. રાજ્ય સરકારે જે 50,000 રૂપિયા જાહેરાત કરી છે એ ખૂબ જ અપૂરતા છે. 50,000 જ્યારે કોઈ પશુ મરી જાય તો પણ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ 50,000 રૂપિયા મળે છે અને માનવ મૃત્યુ થાય તો પણ 50,000 આપવા એ માનવ સાથે ક્રૂર નષ્ટ કરી છે. ત્યારે અમારી માગણી છે કે જે કોરોનામાં જે મૃતકો થયા છે એમના તાત્કાલિક એક સર્વે થઈ, તાત્કાલિક એક નોડલ અધિકારીની નિમણૂક થઈ, સમગ્ર પ્રાંતિજ તાલુકામાં જેટલા લોકો કોવિડથી મર્યા હોય એ અને મૃતક થયા હોય એમના પરિવારોને તાત્કાલિક 4,00,000 રૂપિયા સહાય ચૂકવવામાં આવે એવી અમારી માગણી.